સંઘર્ષ યાત્રા આ વૃદ્ધ છેલ્લા 7 વર્ષથી એકલા સરકાર સામે લડી રહ્યા છે. વૃદ્ધને નથી કોઈનો સહારો. આ માણસે સરકાર સામે લડતા લડતા સાધુ વેશ ધારણ કરી લીધો છે, છતાં એમની સચ્ચાઈની લડત અવિરત ચાલુ છે. આ વૃદ્ધનું કહેવું છે કે તેમની જમીન કોઈ બીજા લોકોએ સરનેમ બદલીને પડાવી લીધી છે, જેની જાણ તેમને 7 વર્ષ પહેલા થઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધીમાં આની લગતી વળગતી બધી જ કચેરીઓમાં કેટલી અરજીઓ, ઉતારા, અપીલો, આવેદનો આપેલા છે, તેમ છતાં આનો કોઈ જ ઉકેલ આજ દિવસ સુધી આવ્યો નથી. એમની પાસે 25 કિલો જેટલા આ બાબતે કાગળ કરેલા છે, જેમાંથી 5 કિલો જેટલા જરૂરિયાત વાળા કાગળ તો એ સાથે લઈને જ ફરે છે. તો આપણે અંદાજ પણ ન લગાવી શકાય એટલો ખર્ચ એમણે આ કાગળો પાછળ કરેલો છે. અને એમના જીવનના 7 વર્ષથી પોતે પોતાના અધિકાર માટે લડી રહ્યા છે. એ એમના જબ્બા ઉપર પણ લખાણ લખાવીને ફરે છે. આ વ્યક્તિને 7 વર્ષથી કોઈ પણ અધિકારી, સત્તાધીશો કે કચેરી તરફથી સંતોષકારક જવાબ પણ મળ્યો નથી. તો હવે આના માટે જવાબદાર કોણ? સરકાર દ્વારા કોઈ પગલાં લેવાશે? હવે આ વ્યક્તિને ન્યાય ક્યારે મળશે અને હજુ સુધી કેટલો સમય લાગશે એ જોવાનું રહ્યું. દેશિક રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે પરેશભાઈ ઠાકોર, પાટણ. શાંતાબેન ગાળજી ના વારસો ની સંમતિ નથી એટલે રદ થઈ, પણ ઠક્કર ના બદલે ઠાકોર લખાઈ. અમે સુધારવા ગયા એટલે કે તમારી બુનન ફેર લઈ આવો. અમે બુનન એટલે બોડેલી અમદાવાદ છ લેવા દઈએ એટલે અમે કીધું ભાઈ ફ્રેશ મિસ્ટેક છે, સુધારી આલો. તે સુધારી ન, અમે ધમકી આલી કલેક્ટર પાસે ન તમે સુધારી આલો, જે તે અધિકારી એટલે એક બીજો અધિકારી આવીને કીધું ભાઈ તમે પણ દડાજેડ આવજો તમે સુધારી આવ્યો. પણ 20 દડાજેડ હું જોયો એટલે મને બીજી નોંધ આલી 82-49 એમાં ઠક્કર લખેલું હતું. પણ નોંધ પ્રમાણે જે લીધી અમારો એ મતલબ એ તેડે 13 સાલમાં અમે દેશ ખેતર વેચ્યા. 9 જણની સહી હતી, એક ભાઈના વારસો, 4 ભાઈ. એક ક્ષેત્રની નોંધ મંજૂર થઈ, એક ના મંજૂર. એટલે અમે ઉપાધ્યાય સાહેબને અપીલ કરી કે સાહેબ અમારું ક્ષેત્ર બે, એક જ પાર્ટીના, એ જ 9 સહીથી બે દસ્તાવેજ, એક મંજૂર એક ના મંજૂર છે. તો તેમને એનું કોઈ ન કર્યું, પણ અમારી બધી વાત અભળી એટલે બે નોંધો રિવિઝનમાં લેવાનો હુકમ કર્યો. 49-82-49 અને 91-81 15-20-7-15 નો હુકમ આ સુધી કોઈ અમલ નહીં કરતું. બધી નોંધોમાં 13 હુકમમાં લખ્યું છે કે આ હુકમ કાયમ રાખવામાં આવે. હવે કોઈ જવાબ તો આવતું નહીં કે મારા જેટલા વર્ષે આ બધી હુકમની ઉઘરાણી કરવી, કે અમારી કેટલી પેઢીઓ પછી આવ્યો હુકમ અમારો અમલમાં આવશે. વખતો કહેતા નહીં, હાલ કોઈ શહેરની હું લખું ખરો નોટમાં મારી કે ભાઈ કેટલી પેઢી બધી વાટ જવાની આ હુકમનો અમલ કરવા. એ હુકમનો અમલ થાય 1/2 કલાકમાં ન્યાય મળી જાય. આપણે રજૂઆત કઈ કઈ જગ્યાએ કરી છે? ઉપાધ્યાય સાહેબ પ્રાંત, ટોક સાહેબ ઉપાધ્યાય પ્રાંત અધિકારી, પછી કલેક્ટર માજુ સાહેબ, કલેક્ટર આનંદ પટેલ સાહેબ, એ તો વળી 30 રૂપિયા ટિકિટ થી અપીલ કરી છે. 18-8-19 અને અપીલમાં કાગળ જે બધા મેરી પાસે એક નોંધના પ્રજાપતિ હુકમની સહીથી મહેન્દ્રભાઈ મોકલી હતી, એનો અહેવાલ ખોટો આવ્યો હતો, એ ન્યાય નહીં મળ્યો. એટલે શું તમારી અરજીઓ બધી ફાઇલે કરવામાં આવે એટલે 30 રૂપિયા ટિકિટવાળી અરજી આવી છે, ફાઇલે થઈ હતી. અમને ભારે આ પાસે આવી, સચિવ સાહેબ મારી પાસે આવી, મહેસૂલ સચિવ મારી પાસે આવી કે ભાઈ તમે કલેક્ટરમાં ધારણ કર્યો છે, હાલ શું વેસ્ટ ધારણ કર્યો છે ભાઈ, બાવ બને બીજું શું કરું ભાઈ? અને આ લડાઈ કેટલા વર્ષથી લડો? 7મું વર્ષ છે. 7 વર્ષથી તમે લડાઈ લડો છો? 13 મોડી ના સુધી. તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં 2 છોકરા છે, 2 વહુ છે, છોકરા ને છોકરા છે, પણ હાલ બધા મુંડુચલ થઈ ગયો છે. 2 વર્ષથી બાવો છો એટલે છોકરા જોવા જાય પત્તો નહીં.